બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા દિયોદર કોર્ટના નવા બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય તેમજ પાલનપુર કોર્ટના પ્રિન્સિપલ જજ વિક્રમસિંહ ગોયલના વરદ હસ્તે અને બનાસકાંઠા જિલ્લા સરકારી વકીલ સીજે રાજપૂત તેમજ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં દિયોદર બાર એસોસિએશન દ્વારા ફૂલદસ્તો, માતાજીની મૂર્તિ અને શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય દ્વારા નવીન કોર્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. અદ્યતન સુવિધાથી ઉપલબ્ધ થયેલ નવીન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે એડિશનલ જજ જે એન ઠક્કર, સિનિયર સિવિલ જજ આર આર મિસ્ત્રીની તેમજ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા તેમજ સેક્રેટરી સહિત વકીલ મિત્રો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા કોર્ટ સંકુલ ઉદઘાટન થયું છે, એમાં ખુલ્લું મૂકતા હું આનંદ અનુભવું છું. પ્રજાજનો, લિટિગન્ટ્સ, વકીલો, નવા બિલ્ડિંગ સગવડો સચવાશે એવું મારું માનું છે. મારા પ્રિન્સિપલ લોકલ હોદ્દેદારો અનુભવ બધા જ ઉપસ્થિત રહ્યા છે. આ બિલ્ડિંગને ખુલ્લું મૂકતા આનંદ થાય છે. સૌને સગવડો સચવે એવી મારી શુભેચ્છાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠાનો દિયોદર તાલુકો સરહદી વિસ્તારમાં ગણાય છે, પરંતુ આ તાલુકો ખૂબ જ વિકસિત થઈ રહ્યો છે, અદ્યતન અને આધુનિકીકરણ વિકાસ તરફ જઈ રહ્યો છે. ત્યારે દિયોદરને ફરી નવીન કોર્ટ બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરી વિકાસમાં નવું એક પીચું ઉમેરાઈ ગયું છે. અતિ આધુનિક સગડવાળું બિલ્ડિંગ દિયોદરને આજે ભેટ મળ્યું છે, તેનો લોકોને ખૂબ જ આનંદ છે. ઘણા વર્ષોથી અમે બજારની અંદર જે જૂના બિલ્ડિંગમાં રહેતા હતા એના પછી જ્યારે આજે સરકાર અને કાયદા વિભાગ દ્વારા અમને જે નવું મોટું બિલ્ડિંગ આપવામાં આવ્યું છે એના કારણે દિયોદરના તમામ વકીલો ખુશી અને ઉત્સાહનો આનંદ અનુભવી રહ્યા છીએ અમે. અને દરેક વકીલની અંદર એક બાપુએ જેમ કીધું પર્વ, એ પર્વ જેવો આજે અમારા ઓગણે પ્રસંગ આવી રહ્યો છે. અને અમે દરેક વકીલો સાથે મળી અને આવતીકાલે આ ભવ્ય બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારોહમાં સૌ સાથેથી ઉત્સાહ આનંદ છું. આ સાથે હું આનંદની ખૂબ લાગણી અનુભવું છું, કારણ કે આમાં આ કોર્ટમાં દરેકને સરખો ન્યાય મળી રહી છે. આજે આ ઉમંગ છે અમારો, આ નવો પર્વ કહેવાય. દિયોદરમાં આવો મકાન બન્યો નથી અને ભવિષ્યમાં બનશે ત્યારે એને હજી બહુ દૂર છે. આ એટલો ભવ્ય મકાન બન્યું છે અને તેમાં દરેકને ન્યાય મળી શકશે, વકીલોની રોજીરોટી પણ મળી શકશે અને ન્યાય આ તમામ પબ્લિકને ન્યાય મળી શકશે. આને કારણે અમે બહુ આનંદ અનુભવીએ છીએ અને લોકોનો ખર્ચો બીજો ત્રીજો ઓછો થશે અને ઘણી સુવિધાઓ મળી, સગવડતા મળી રહી છે. આપ સૌને મારી એક વિનંતી છે કે આના અમારા આ ભવ્ય પ્રોગ્રામને આપ વધાવી લેશો એ જ શુભેચ્છા. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.